श्रीमच्छारद पूर्ण चंद्र विलस स्मिरान नाम श्री हरि तुंगे पीठवरे स्थितं परिव्रतं सद्भक्तवृन्देर्यथा ताराभिर्विधुमर्जमान मुरुधा तेश्चंदने कौसुमे हरे शेखर पंक्तिविश्चरुदये शुक्लांबरं चिन्तये ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री सहजानंद स्वामीने नमो नमः बोलो स्वामी नारायण भगवान की जय वाला वाला महाराज परम पूज्यपाद गुरुजी पूजनीय संतो वाला तमाम भक्तों ने भाव थी जय स्वामीनारायण बदा मजा में तबियत बदानी हारी मारा जेवी तो हारू वाला वाला महाराज नी असीम कृपा करुणा थी अपने सौ ने આંતરિક બાહ્ય બધી રીતે વાલા મહારાજ ઘણો બધો અંદરથી આનંદ આપે છે, એના તરફ જવાનું ઘણું બધું પોષણ આપે છે, ઘણું બધું બળ આપે છે, સમયે સમયે આપણને સાવધાની આપે છે. વાલા ગુરુજીમાં મહારાજ કંઈક ને કંઈક અવનવું આપણા માટે થઈને નવું ભાથું બંધાવે છે. કંઈક કંઈક પ્રસંગે આપણને આપણા કામની વાતો આપીને આપણું ઘણું બધું પોષણ કરાવે છે. અન્નકૂટ મહારાજને ધરાવ્યો હોય અન્નકૂટ, તો મહારાજ તો અન્નકૂટની દરેક આઈટમ બધી જ ભક્તોનો જેટલો પ્રેમ છે ને એટલા ભાવથી જમી જાય. પણ આપણી મોર અન્નકૂટ મૂક્યો હોય તો કઈ આઈટમ જમી? તમે પેલું પૂરણ પોળી, પેલી પૂરણ પોળી એ પેટ ભરીને ખાઈ લેવાય. તમે દૂધપા અન્નકૂટની અંદર મૂકેલી આઈટમમાં આપણને અનુકૂળ હોય એ જ આઈટમ આપણે જમી શકીએ. આપણી મોર અન્નકૂટ તો મૂકવાનો આવે જ નહીં, આપણને અન્નકૂટ ધરાવ્યો પણ ના હોય, પણ આપણે એક કલ્પના કરીએ છીએ કે અન્નકૂટ જેટલા ભોજન સામગ્રી મૂકી હોય તો એમાંથી આપણને ભાવતી આઈટમ હોય એ માંડ એકાદી જમી શકાય. મહારાજ આખો અન્નકૂટ જમી શકે, બધો જ પૂરેપૂરો પ્રભુ છે એમ એવું દ્રષ્ટાંત છે મારું અન્નકૂટનું. આ સત્સંગમાં આપણને ગુરુજી જેવા મોટા પુરુષનું છત્ર હોય ને એ આપણું કલ્યાણનું પોષણ થાય એ રીતે ઘડતર કરતા હોય તો રોજ જે કંઈક ને કંઈક સારામાં સારી વાતો આવ્યા જ કરતી હોય. પૂજ્ય દયાળુ સ્વામી પણ પુરુષોત્તમ ચરિત્રની કથામાં આપણને અનુકૂળ લાગે આપણા કામની વાત હોય વખતો વખતે ટકોર લાવી લાવીને કરતા જ હોય. એટલે અન્નકૂટ જેટલી આઈટમ થઈ ગઈ છે હવે આપણી મોર, અને હજી ઉમેરાતું જાય છે. ગુરુજીએ કીર્તન બનાવ્યું છે અન્નકૂટ આરોગ્ય, એમાં લગભગ 1000 જેટલી આઈટમ છે, પણ એમાં હવે નવી ઉમેરાતી નથી. આ તો રોજે ઉમેરાય છે, દિવસ ઉગ્યો નથી નવી આઈટમ પીરસાણી નવી નવી વિકસાવી. એટલે આપણે તો સત્સંગરૂપી આ બાગમાં આપણા કલ્યાણ માટે જે આપણને મળતું ભાથું એમાં મળતી નવી નવી બધી ટેકનિક ને નવી નવી વાતો તો અન્નકૂટ જેટલી થઈ છે અને ઉમેરાતી જાય છે. તો આપણે પાછલું જરા યાદ કરીને કે ભાઈ થોડા દિવસ પહેલા આવો તો બહુ સારી વાત કરી હતી, પણ એ તો વિસ્મૃતિ થઈ ગયો. એ વાત સાચી હતી, સારી હતી, મારા કામની હતી, પણ નો આપણને યાદ રહી. તમને ખાલી એક યાદી આપ, થોડા દિવસ પહેલાં ગુરુજી આવ્યા હતા, ગુરુજીએ એક બહુ ટૂંકી વાત કરી કે ભાઈ જે આપણે કરવું છે ને એને હંમેશા એ હંભાર્યા જ કરવું, અને જે નથી કરવું એને છોડી દેવું, એને ન હંભાર. આપણે જેને પામવું છે, જે કરવું છે, જે જરૂરનું છે એને સતત એનો એ જ રાખવું, બાકી બધું ભૂલી જવું. જે ભૂલી જવાનું છે એ ભૂલી જવું, અને યાદ રાખવાનું છે સતત યાદ રાખ. વાત કરી હતી, વાત તો આપણે તે દિવસે ગમી હતી, ખરેખર આપણે લાગ્યું ના તો બહુ સાચી વાત છે.
જે નથી જ કરવું એ ભૂલી જાય શું વાંધો, પણ સમય ગયો ને એટલે પછી ભૂલાઈ જવાનું. પાછ ત્યાં નવી આઈટમ હોય, પાછ દૂધ પાક આવ્યો હોય, લાડુ આવ્યો હોય, એટલે પછી એમ થાય કે હવે ખીચડીને કોણ યાદ કરે, હવે રોટલાને કોણ યાદ કરે, એવું થાય છે. રોજે કાંઈક દૂધપાક જેવી જ આઈટમ આપણા માટે આવે છે, રોજે એનું સ્વરૂપ બીજું હોય, પૂરણપોળીના સ્વરૂપે હોય દૂધપાક, લાડુના સ્વરૂપે હોય, પણ હોય તો એ દૂધપાક જ હોય, પૂરણપોળી જ હોય, એ લાડુ જ હોય, પરંતુ એ રીતે આપણે લઈને આપણા જીવનમાં ઘટાવીએ તો ખરેખર કામ થાય. એક મહારાજની વાત કરી દઉં, શ્રીજી મહારાજની એક બહુ ટૂંકી વાત, જેવું ચિંતન એવું જીવન, તમે વાત સાંભળીશ, જેવું ચિંતન એવું જીવન. મહારાજ એવું કહે છે કે જેવું તમારું ચિંતવન એવું તમારું જીવન થાય, તમે શું વિચારો છો એવું તમને પ્રાપ્ત થાય. આપણે સારું 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 કરવાનું જે ગુરુજી કહે છે એ કરે જઈએ, નથી કરવાનું ભૂલે જઈએ, તો એ જ થયું ને. તમે ચિંતવનમાં શું લાયા, સારું સારું લાવ્યા, એટલે જે સારું સારું લાવ્યા એ તમને મળશે. ગોપાળાનંદ સ્વામી એમ કહે છે કે માણસ જેવો ઈશક રાખે, જેવો થવાનું એ ધારે, જેવો બનવા માંગે એવો એ થઈને ઊભો રહે છે. ગુણાતીતાનંદ સ્વામી પણ એમ કહે છે. તો મોટા મોટા જે સંતો થઈ ગયા, મહારાજે ખુદે જે વાત કરી એને અનુસંધાને બધા એની પુષ્ટિ આપી, છેલ્લે થોડા સમય પહેલા ગુરુજીએ પણ કહી, પણ વાત કરવાની એની રીતભાત અલગ હોય, એટલે આપણે નવી કંઈક લાગે, અને નવી લાગે તો જ આપણે સ્વીકારી. આજે હું જે વાત કરી રહ્યો છું એ પણ તમને નવા એંગલથી આપી રહ્યો છું, હા વાત આપણા માટે કામ નહીં, પણ હોય એકની એક જ તે જરા સાફસૂફ કરીને આપેલી હોય એટલે નવી લાગે. તો જેવું આપણે વિચારીએ છીએ એવું આપણું અંદરનું અંધકરણ થવા માંડે છે, અને એવી આપણને પ્રાપ્તિ થવા માંડે છે. એટલે મહારાજ કે જેવું ચિંતન એવું જીવન, તમે જેવું વિચારશો ને એવું તમારું જીવનમાં થવા માંડશે. જગતના માણસો, એનો છોકરો નાનો હોય, 5 વર્ષનો સ્કૂલ કોલેજમાં એને જવાનું થાય ત્યારે અગાઉથી 5 વર્ષનો બેસાય રહ્યો હોય ને તો એને નક્કી કરી રાખે, મારા છોકરાને શું બનાવવો છે. તમે કઈ તમારા છોકરાને નક્કી કરીને ટાર્ગેટ કરી નથી રાખતા કે ભાઈ મારા છોકરાને અને ડૉક્ટર બનાવો છે, અને મારે કોમ્પ્યુટર એન્જિનિયર બનાવો છે. હવે આજના સમય કોઈ કોઈ એવું વિચારે છે, મારા છોકરા મારે ટપાલી બનાવો છે, પોસ્ટમેન બનાવો છે, પટાવાળો બનાવો છે, નથી વિચારતા ને. તો પણ પટાવાળો થાય છે એનું કારણ હું, તો પણ પોસ્ટમેન થાય એનું કારણ હું, તો પણ સ્વીપર થાય છે નાની હલકી જ નોકરી એનું કારણ હું. થોડોક વિચારો કામકાજમાં, વિચારવામાં થોડોક મંદ હોય એટલે એના ફાધર મધર એના ખગાવાલા, તું તો હારો ડોબા જેવો, તને તો કાંઈ આવડવાનું જ નથી, તું કહે છે ને તું બે પાંદડે થવાનો જ નથી. એને શું ચિંતનમાં તમે નાઈક નાઈક કર્યું, તું બે પાંદડે થવાનો જ નથી, તું માગી ખાવાનો. ઘણા ડોહા તો એમ કે તું માગી ખાવાનો છો, એક ધારું તમે એને નાખે નાખે કરો, તું માગી ખાવાનો છો, તું બે પાંદડે થવાનો નથી, તે કોઈ દી ડોબા કામ જ હારખું કર્યું નહીં, તારી જિંદગીમાં તું ભારે આવો નવો બેચારો પરણીને બૈરું લેવો હોય ને તોય તે બૈરું સાંભળતા કે તું ડોબા જેવો છો, તારા ઘરમાં બૈરે એવી પણ તને કાંઈ ભાન નથી, અકલ મઠો. આ બધા શબ્દો છે ને વજ્ર જેવા થઈને ઊભા રહે, કેવા પાક્કા પાઈ એવા છે ને ઊભા રહે. તમે પછી એમ કહો આને કેમ પટાવાળો થયો, કેમ આ હાવ કાંઈ આને જીવનમાં કાંઈ પ્રગતિ નથી, બિચારો જન્મ્યો ત્યારનું તમે એક ધરું એને નાખ નાખી કર્યું, એવું ચિંતવન કરાવ્યું એને મનમાં એમ થઈ જાય કે હું ઘેટા જેવો છું, હું હાવ બોઘા જેવો છું, મારામાં કાં કાંઈ છે. સ્વામિનારાયણ ભગવાન શું કહે છે, જેવું ચિંતન એવું, એ તો મહારાજે કીધું, તમે ચિંતન શું કર્યું, કાંઈ તારામાં થવાનું નથી, બસ બિચારો ક્યાંથી કાંઈ થઈ શકે, પણ તમે પહેલેથી સારું વિચાર્યું હોત તો એ સારું થાય. અને એનું પ્રમાણ સત્સંગી જીવનમાં અમારે ત્યાગીના ધર્મનું ધર્મામૃત આવે છે, એમાં મહારાજે સંતોના ધર્મમાં કદાચ જ્ઞાનનું પ્રકરણ મને એક્ઝેક્ટ ખબર નથી, પણ મહારાજ કે તમે જેવું ચિંતવન કરો ને એવા તમે થાઓ, તમે જો તમારી જાતને હું અક્ષરધામ રૂપ છું, અક્ષર બ્રહ્મ છું
એમ તમે માનો તો અક્ષર બ્રહ્મના ગુણો તમારે વિશે આવે છે, મહારાજના શબ્દો. અને જો તમે તમને દેહરૂપ માનો તો તમારામાં તમે દેહરૂપ થઈ જાઓ છો. બોલો જો, ચિંતવનનો કેટલો મોટો પ્રતાપ થયો. તમે તમને અક્ષર બ્રહ્મ માનવા માંડો તો તમે અક્ષર બ્રહ્મ થઈ જાઓ એમ નહીં, તમારામાં અક્ષર બ્રહ્મના ગુણો આવે છે, તમે એવા થઈ જાઓ છો, ધામરૂપ તમે થઈ જાઓ. તમે ચિંતવન શાનું કર્યું, પટાવાળો થવું છે એવું તમે એની તો શું થવું તમારે. મોટા ભાગે આપણે જે કરવાનું છે ને એ ધ્યાનમાં રાખ્યા વગર નથી કરવાનું, એ નાખે નાખ કરીએ છીએ એટલે એવું થઈ જાય છે. આના જ અનુસંધાનમાં જેની ઉપાસના હોય એની પ્રાપ્તિ થાય. વાત સાચી, જેવી ઉપાસના તમારી હોય એવું તમને ફળ થાય. કોની ઉપાસના છે? આપણે કોની ઉપાસના છે? સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના છે એટલે એનું આપણે ચિંતવન થાય છે, એનું પૂજન થાય છે, એનું મનન થાય છે, એનું વાંચન થાય છે, એનું ભજન થાય છે, એટલે પ્રાપ્તિ કોની થવાની? સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરો ને તમને હુરધનની પ્રાપ્તિ થાય. કોની પ્રાપ્તિ થાય? અને હુરધનની ઉપાસના કરો તો હુરધન દાદાની પ્રાપ્તિ થાય. રામચંદ્રજી પ્રભુના ઉપાસક હોય એની ઉપાસના ભજન ભક્તિ ચિંતવન કરે તેને પ્રાપ્તિ કોની થાય? રામચંદ્રજી પ્રભુની થાય. ભોળેનાથ પ્રભુની ઉપાસના કોઈ કરે તો એને, માં અંબામાની માતાજીની કોઈની ઉપાસના છે, ઉપાસનાના બળે એના જે ખરેખરા ભક્ત હોય એને એની પ્રાપ્તિ થાય છે. ઉપાસનાનું કામ એ છે. ઉપાસના એટલે શું? ચાલો, ઉપાસના એટલે શું? બસ એનું તમે ચિંતવન જ કરો છો અને તમે સતત સમીપણું રાખીને એને તમારામાં રાખ્યા કરો છો. જેને તમે સતત સંભાળો છો, જેને તમે સતત યાદ રાખીને એમાં જ પ્રવૃત્ત રહ્યો છો એ તમને પ્રાપ્તિ થાય છે. આ બધી આધ્યાત્મિકતાની વાત કરી, ભણતરમાં છોકરા નાનપણથી આગળ જાય છે એની વાત કરી, એક જગતનો એક સિદ્ધાંત છે એની વાત કરી. મારે મેઇન પ્રતિપાદન કરવું છે જેવું ચિંતન એવું જીવન. ભગવાન સ્વામિનારાયણના શબ્દોને બરાબર આપણા જીવનમાં આપણે સાર્થક કરીને પાળી શકે ને એ પ્રાપ્તિ કરી શકે એના માટે આપણે જ્યાં જ્યાં મિસ્ટેક કરે છે ને એને પકડવાની. તમે કદાચ હમણાં સાંભળ્યું હોય કે પહેલાં સાંભળ્યું, છોકરાઓને કદાચ ખબર હોય તો, તેજસભાઈ ખબર, લો ઓફ એટ્રેક્શનનો એક સિદ્ધાંત આવે છે. લો ઓફ એટ્રેક્શન, તમે આકર્ષણનો સિદ્ધાંત, ગુજરાતીમાં આકર્ષણનો સિદ્ધાંત છે. તમે આકર્ષણ એનું કરો છો એવું તમારે થવા માંડે. એવું જગતના માણસોએ, મોટા મોટા તત્વચિંતકોએ, અનુભવી માણસોએ આ નક્કી કરેલું છે, સાબિત કરેલું છે અને લોકોને જીવનમાં એ પ્રમાણે પ્રાપ્ત થયેલું છે. એના આધારે એક સિદ્ધાંત બનેલો છે. જેમ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે એ જેમ કામ કરે છે, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત તમે આંખ વીંચો તો એ જે કામ કરતો હોય કરે જ તે કે ન કરે. સાકરનો ગાંગડો તમારો મોઢામાં આપ્યો તો તમને શું લાગે? ગળી જ લાગે. તમે અંધારું હોય કે અજવાળું હોય, તમે ઊંઘમાં હો કે તમે જાગતા હો, પણ અંદર સાકર તો સાકરનું કામ કરે. તમે ગમે તે અવસ્થામાં હો, ગળપણ તો તમને લાગે લાગે લાગે. લો ઓફ એટ્રેક્શન, આકર્ષણનો સિદ્ધાંત પણ એવું જ જે મહારાજ કહે છે ને એવું જ કહે છે, પણ એ જુદા ભાવથી, જુદા એંગલથી, પણ આખી સિદ્ધાંતો એ આવીને જ ઊભો રહે છે. તમે ચિંતવન જેનું કરો છો એ પ્રાપ્ત થાય છે એવું કહે છે. તમે શું વિચારો છો એ પ્રમાણે તમને પ્રાપ્ત થાય. તમે જેવું વિચારો તમને આવે એ આ સિદ્ધાંત એવું છે. તમને એ યસ, તમે શું વિચારો? યસ આપી દો. તમે શું વિચારો છો એ આપી દો. સારું નબળું એ કાંઈ એને જોવાનું નથી. તમે વિચારો છો તમને પ્રાપ્ત. એ સિદ્ધાંતમાં એવું છે, તમારા વિચારમાં જે આવ્યું એ તમને પ્રાપ્તિ થાય. શું વિચારો છો એ તમારા વિચારો પર આધાર છે. તો આપણે શું વિચારીએ છીએ? ગુરુજી કીધું એમ, જે ભૂલી જવાનું છે એ ભૂલી જવાનું, અને જેને યાદ રાખવાનું છે એ ખરેખર યાદ રાખ. એ જ આવીને ઊભું રહ્યું ને. વર્ણન કરવાની, વાત કરવાની ભગવાન કે મોટા પુરુષોની આખી રીત અલગ અલગ હોવા છતાં સિદ્ધાંતો એ જ આવીને ઊભો રહે છે. કયો? કે જેવું આપણે વિચારીએ, જેવું ચિંતવન કરીએ એ પ્રાપ્તિ થાય. અને મેઇન સાબિત થઈ ગયું ઉપાસનામાંથી કે ભાઈ વાત સાચી હોય, જેની ઉપાસના હોય એ જ પ્રાપ્ત થાય છે. તો એનો અર્થ એ જ થયો, તમે ચિંતવન શેનું કર્યું આખી જિંદગી?
જે ભગવાનનું ચિંતન કર્યું એની પ્રાપ્તિ. જગતના માણસો તો ત્યાં સુધી કહે છે કે તમે જેવું વિચારો ને જેવા બનવા ઈચ્છો ને એવું તમારે થઈ જાય. તમે એમ જ માનોનું કે હું તો ખૂબ સુખી છું, મારા ઘરમાં તો ખૂબ સગવડતા છે, મોટો બંગલો છે, મને તો આ પ્રાપ્ત થઈ જ રહ્યું છે. તો એવું માને છે તો તમને બંગલો થાય જ. બોલો, એવું છે? આ શેખ ચલ્લી જેવું નથી. આજે શેખ ચલ્લીને બહાર રાખવાની છે. ઘણીવાર કહું છું શેખ ચલ્લીના વિચારો માણસ કરે, પણ શેખ ચલ્લીના વિચારોમાં પણ જે તમે અંદર ચિંતન કરો ને એવું થવા માંડે છે. કેમ? યા તો ભગવાનનો થાપેલો સિદ્ધાંત છે, મોટા પુરુષોને એનો પ્રમાણ આપેલો સિદ્ધાંત છે કે તમે જેવું વિચારો એવું થાય છે. તમે ચિંતન જેનું કરી રહ્યા છો એ જ તમને પ્રાપ્ત થવાનું છે. એટલે હવે મૂળ વાત ઉપર કે આપણે ચિંતન શેનું કરવું જોઈએ. જેને નથી જરૂરનું, જેને નથી લાવવાનું, એને વહેલી તકે ભૂલી જવું, એની યાદ જ ના રખાય. કેવી રીતે? કે મારામાં માન બહુ છે, હું તો બહુ અહંકારી છું, મારે અહંકાર ટળતો જ નથી, હું તો મારે આ તમે જેને નથી રાખવાનું, કાઢી નાખવાનું છે, નથી જોતું, એને વિચાર 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 કરો તો એ આવીને ઊભું રહે, એ સારું જાય જ નહીં, દોરો જ ન દે. એના કરતાં તમે પહેલું વિચારો ને, કાં તો બધા સંતો બહુ જ માન છે, હું તો દાસાનું દાસ થઈને મારે, હું તો ગરીબ ગોલો થઈને મારે રહેવાનું છે. તમે વિચારો ને, હું કામ બોલું, હું કામ વિચારો છે, લોલન કાઢ નાખો, ગરીબ ગોલો થઈને દાસાનું દાસ, મારે તો આના સેવકના સેવક થઈને રહેવાનું છે. વિચારો હાલ, ઓલું ભૂલી જાઓ, તમારો અહંકાર છે ને તમે ભૂલી જ જાઓ, યાદ ન, પણ આને તમે ભૂલતા નહીં. કે નહીં કે મારે તો મહારાજે કીધું છે, આધારાનંદ સ્વામીએ કીધું છે, તિનકે દાસ થઈને રહેવું, માટે મારે તો આ જ કરવાનું છે. એક બીજો પણ જગતનો સિદ્ધાંત છે કે જેટલું તમે પોઝિટિવ થિંકિંગ કરો ને એટલા તમે પોઝિટિવ થાવ છો, તમે નેગેટિવ જેટલું વિચારો એટલા તમે નેગેટિવ થઈ જાઓ છો. એ ચિંતનનો જ આખો આધાર છે. તમે શું નબળું વિચારો નબળા થાવ, નેગેટિવ તમારામાં નાખી નાખ કરો તો નેગેટિવ થઈ જાઓ. પહેલી નો વાત કરી, આપણા છોકરાને આપણે શું કહી વઢીએ ત્યારે, ડોબા જેવો છો, તું કદી સુધરો જ નહીં, આખી જિંદગી તું સુધરવાનો જ નહીં, તું માગી ખાય તો તારું પૂરું નથી થવાનું, બિચારો પછી જિંદગીમાં માગી જ ખાવાનું, એ હરખું નહીં થાય. કેમ કે તમે સંસ્કાર નાખી દીધા એવા, એના કરતા નાનપણથી સારા સંસ્કાર નાખી આવતા. અત્યારે તો ગુરુજીએ ગર્ભના સંસ્કાર બાળપણમાં, જેને જે છોકરું માતાના ઉદરમાં હોય ત્યાં પોષણ મળી જાય એવી સરસ બધી વાતો, એવા પુસ્તકો, એવું બધું આખું વાતાવરણ ઊભું કર્યું. તો ખરેખર એનું અત્યારે રિઝલ્ટ મળે છે કે નહીં, એ પ્રકાર છે ને, તમે એ પ્રમાણે માંડ્યા આપવા એને, તો એવું થવા માંડ્યું. જૂમમાં નાના નાના બાળકોને બધી નવી નવી ચોપાઈઓ, નવા જે કાંઈ ગુરુજી બોલ્યા હોય તો કેટલાય વખત પછી પણ જ્યારે બોલાવે ત્યારે એ પાછું એની ઈદમ સાંભળી આવે, એવું ને એવું બોલી નાખે. એ બાળકમાં આવ્યું ક્યાંથી? તો એના ફાધર મધર હવે એનું બરાબર ચિંતન કરી 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 કરીને બાળકમાં એને લોહીમાં સંસ્કાર એના જીન્સમાં આવી ગયા. તો આપણે જે પ્રાપ્ત કરવાનું છે એ ગુરુજી કહે છે ને, એ યાદ રાખવાનું, ભૂલી જવાનું છે એ ભૂલી જવા માટે થઈને ખરેખર મહારાજના કહેલા રાહે જો આપણે ચાલીએ તો ખરેખરું કામ થાય. મહારાજ તો ના જ પાડે છે, મહારાજ તો તમે જો બીજા માણસના દોષો જોવા માંડો ને તો એ દોષો આપણામાં આવે એવું એક વાત આવે છે. બીજાના અવગુણો જો તો એ અવગુણ આપણામાં આવે આવે ને આવે, એ શું બતાવે છે? એ આકર્ષણનો સિદ્ધાંત જ છે. તમે અવગુણો જોયા તમારામાં અવગુણો ઘર કરીએ, તમે ગુણો જોયા તો તમારામાં ગુણ આવે. ગુરુજીએ કીધું ખૂબી ખોળો બોલે, તમે ભૂલી જ જાઓ, ખોટ ખામીને ભૂલી જ જાઓ, તમે યાદ જ ના કરો. તો એ એવા છે. સારા માણસને આપણે ફોન કરવો પડે, કેમ છો, ઘણા દિવસ થઈ ગયા તમે આવ્યા નથી હો. સારા માણસને ફોન કરો ને. કોઈ દિવસ તમે ભિખારીને ફોન કર્યો, તરલેશભાઈ ભિખારીને ફોન કર્યો કે તમે ઘણા દિવસથી માગવા અમારા ઘેર નહીં આવે, તમે કેમ અમારું ઘર ભૂલી જાઓ? કોઈ દિવસ યાદ કર્યું આપણે? સારા માણસને યાદ કરીને બોલાવો, તમે આવજો ને, ચા પીવા આવો, ચા પીવો. કે આપણા ઘરે સારા માણસ આવીને બેઠા હોય ને ગાડી આપણા દરવાજા મોર પડી હોય, આજુબાજુ પાડોશીવાળાને એમ થાય, ઓ અમને તો આના અરે ઓળખાણ પીછાણ છે, વજન પડે કે નહીં, કાંઈક આપણી આબરૂ માટે ને કાંઈક આપણા સંબંધ માટે ને કાંઈક કોઈ પણ રીતે આપણે સારા મોટા માણસો અરે સંબંધ બાંધતા હોય છે, નબળા માણસ અરે સંબંધ બાંધતા નથી. આ તો દાખલો દઉં છું, તમને વધારે સ્પષ્ટ થાય એટલા માટે. એમ સદગુણને હંમેશા આપણે આદરભાવ આપવો પડે છે.
સારી વાતને આદરભાવ આપવો પડે છે, ગુણોને આદરભાવ આપવો પડે છે, દુર્ગુણોને આદરભાવ આપવો ન પડે. એ તો એ આવીને ઉભા જવાય, લે માય કંઈક આપજો ને, આવે છે ને એ નબળા માણસો આપણા આંગણે આવીને ઊભા રહે, આપણને જે જરૂર નથી આપણે ન ઈચ્છતા હોય એવું તો સહજ આવીને ઊભું રહે, પણ જે ગમતું હોય જેને આપણે લાવવું હોય એના માટે તો આપણે પ્રયત્ન કરવો પડે છે. એટલે બીજામાં જેટલો પ્રેમ ભાવ, દિવ્ય ભાવ, મહિમા ભાવ, દિવ્ય બુદ્ધિ જેટલી આપણે આદર સાથે કર્યા કરીએ તો એ આપણને જ પ્રાપ્તિ થાય. એના માટે કાંઈ ઘંટ ન વગાડવાનો હોય, પહેલાં તમે આમ કરો આમ કરો ના, કેમ કે ભાઈ આપણી જરૂરિયાત છે, એમાં કહેવાની ક્યાં જરૂર છે, ખુદની જરૂરિયાત આપણી છે. તો જેવું આપણે બીજાને વિશે કલ્પના કરીએ એ આવીને ઊભું રહે છે. અને આ બધી જ વાતો એકવાર ને અનેક વાર સાંભળેલી, અનુભવેલી, જ્યારે જરૂર પડી ત્યારે ઉપયોગમાં લીધેલી, તેમ છતાંય ભગવાનના ભક્તમાં પ્રેમ ભાવ, દિવ્ય ભાવ આપણે રાખીએ તો એનો આપણને ફાયદો થાય છે. આ બધી જ વાતો મહારાજે કીધેલા એક સિદ્ધાંત ઉપર કામ કરી રહી છે. જેવું તમે વિચારો છો એવું તમને પ્રાપ્ત થાય છે, જેની તમને ઉપાસના છે એની તમને પ્રાપ્તિ થાય છે. તો હવે અન્નકૂટ ઉપર આપણે આવી જઈએ કે મહારાજને અન્નકૂટ ધરાવેલો છે, અન્નકૂટમાંથી મારા તો આખો અન્નકૂટ આરોગી લે છે, પરંતુ આપણી સામે જ્યારે આવી સારી વાતો આવે છે ત્યારે આપણે આમ કરીને આમ નેઝવા નાખીને જોવાનું હોય કે દૂધપાક ક્યાં પડ્યો છે, પૂરણપોળી કઈ બાજુ છે, લાડુ ક્યાં છે, પછી પેટ ભરીને ખાઈ લેવાનું. એમ સારી વાત જ્યારે પકડાય જાય ત્યારે એને પછી આરપાર ઉતારી નાખવી પડે. ઢગલાબંધ રોજ વાતો આવે છે ને, બધી બધાના જ કામની હોય છે, પણ બધી મારા કામની નથી હોતી, બધી બધાના કામની છે પણ મારા કામ માટેની બધી વાત નથી. મારે મારા કામની જુદી વાત હોય, જે મારા કામની મારે પકડાઈ જાય. કેમ કે જેને જે જરૂરનું હોય એ એનો ઉપયોગ કરે તો જ એને એમાંથી ફાયદો થાય. એમને સીધું ગમે તે લઈને આપણે કરવા માંડીએ તો એનો કાંઈ આપણે ફાયદો ના થાય. બરાબર છે. વાર્તા પ્રસંગ ભયાત્માનંદ સ્વામીની વાતો આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એમાં ઘણી બધી સ્વામી મહારાજની માનુષી લીલાને ધ્યાનમાં રાખીને બધી વાતો લખે છે, જેમાં દિવ્ય ભાવ આપણને મહારાજને વિશે પ્રેમ હોવાથી સહેજે છે, ઓ મહારાજે આવું કર્યું એમ. મહારાજ અલૌકિક ભાવ દેખાડે તો ભગવાન છે તે તો દેખાડે, પણ જે અલૌકિક દિવ્ય મૂર્તિ છે એ આવી માનુષી લીલા કરે છે એમ આપણને મહારાજને વિશે અહોભાવ થાય છે. એટલે એવી બધી વાતો ભાઈ આત્માનંદ સ્વામી આમાં લખેલી છે. ને એમાં છેલ્લે પૂજ્યવાલા સ્વામીએ કથા કરેલી, એમાં મહારાજ એક ગામમાંથી નીકળી અને આગળ જઈ રહ્યા છે, તો ભાઈ આત્માનંદ સ્વામીની બધા સંતો સાથે છે. હવે મહારાજ ત્યાંથી ચાલવાની વાત કરી રહ્યા છે. પછી મહારાજે કહ્યું કે અમે કાલે સવારે ચાલશું, તે સવારમાં માર્ગ દેખાડવા કોઈક માણસને ભેળો મેલજો. લ્યો, સવારમાં રસ્તો બતાવવા માટે ભગવાન છે, પણ ક્યારે એને એ ન કર્યું કે કાંઈ માણસની જરૂર નથી, એમના રસ્તાની ખબર છે, એમાં શું જરૂર છે, ખ્યાલ જ છે. આપણે કોઈ કંઈક આપણે ખ્યાલ હોય ને કોઈક કહે આપણને કે તમે રઘુજીભાઈ આવડો, હવે ખ્યાલ છે મને, તો મને આટલા સમયથી 60 વર્ષ નથી, મને ન ખબર હોય. આપણે કોઈ દીધું હા બરાબર છે જરૂર, એને બજારના આપણા પ્રત્યે ભાવ છે અને કંઈક વાત કરી તે સ્વીકાર કરી, નહીં કરી હું શીખે નહીં કરી શકતા. કેમ કે આપણને એટલી અંદર એમ થાય કે ભાઈ મને તો એવું માની લઈ શકે, આને કાંઈ ખબર નથી પડતી, એટલે આપણે તરત કહીએ મને ખ્યાલ છે ખબર છે, એટલે ઓલા પછી કાંઈ કહેવાનું ન રહે. પણ એ ટાણે જો આપણે એમ સ્વીકારી લઈએ કે ના જરૂર, જાણે આપણે કાંઈ ખબર જ નથી, એમ જો આપણે રાખીએ ને તો આપણી સજ્જનતા, સાધુતા, આપણી જે મોટાઈ ઊંચાઈ બહુ વધી જાય. એટલે એ ટાણે આપણે જો કરી શકીએ તે અખતરો કરજો, એકવાર અખતરો કરજો. તમે કાંઈ જાણતા હોય, ખબર હોય ને કોઈ તમને સલાહ સૂચન દેવા આવે ને એમ કે એમ લે જરૂર સારું થયું તમે કીધું, મને ખ્યાલ નહોતો, આટલું તમે કહો ને તો મરદ તમે થઈ જાઓ. મને અનુભવ છે, સારું થતું જ નથી, એ વખતે એમ થઈ જ જાય કે ભાઈ આપણે ખ્યાલ છે ને એમ થોડું એમ કહી દેવાય કે ભાઈ જોરાક તો કહી જ દે કે
સારું થયું તમે મને બતાવ્યું, સારું થયું, પણ મને ખ્યાલ હતો છેવટે એટલું કંઈ નહીં. એને સ્વીકારીએ પાછા કહી દે, મને ખ્યાલ હતો તમે કીધું, સારું થયું. દ્વિબદમ સુબદમ, મહારાજ જેવું થાય. અનંત કોટી બ્રહ્માંડના ધણી જેથિયાળીમાં પાણીનું ટીપું દેખાય એમ કરોડો બ્રહ્માંડ મહારાજ જીવ પ્રાણી માત્રના અનંત જન્મના કર્મોને શીખે બધું જ દેખી શકે. આમ પાણીનું ટીપું દેખાય ને એમ મહારાજ અનંત જીવોના બધા જ કર્મોને જાણે કે આ જન્મ કોને શું કર્યું બધું. તેમ છતાંય પાછા અજાણ્યા તેનું બહાર. સવારમાં એક માણા આરે મોકલજો ને રસ્તો દેખાડવા માટે. પછી મહારાજ સવારમાં ચાલ્યા ને ગાઉ બે ગયા ત્યારે દિવસ ઉગવાનો સમો થયો ત્યારે એક તેતર બોલ્યો, ભાઈ તેતર બોલેલું સાંભળ્યું તમે? નહીં, વાડીમાં તેતર છે બધા. મેં તો આમ આમ જરા જરા ચકલી જેવું બોલતા હોય જરાક લાગે, વધારે બોલતા હોય કાગડાની જેમ કે કોયલની જેમ એવું જ કંઈ આપણે સાંભળેલું નહીં, પણ મહારાજ સાંભળી ગયા ભાઈ તેતર બોલે છે. ત્યારે એક તેતર બોલ્યો ત્યારે મહારાજ બોલ્યા છે, આ તેતર એમ બોલે છે જે આજ મુક્તાનંદ સ્વામી ભૂજ આવ્યા હોય એમ બોલે છે. એટલે કરો વાત, તેતર આવું બોલ્યો મહારાજ, સીધી વાત કરીને કે આપણે સમાચાર આપે છે સંદેશાવાહક તરીકે, જ્યારે સંદેશો આપ્યો કે આજ મુક્તાનંદ સ્વામી ભૂજ આવ્યા છે એવું તેતરભાઈ કહે છે. મહારાજ સમજતા છે, આપણને કાંઈ ખબર ન પડે તેતર બોલે છે એમાં. પછી મહારાજ બોલ્યા છે, હવે તો માર્ગ દેખાય છે માટે હવે તમે પાછા વળો. આરે એક ભાઈ લીધેલો ને એને ના પાડતી, મહારાજ તમે પાછા વળો જરૂર નથી. ત્યારે તે માણસે કહ્યું છે, બાઈએ ટીમણ બંધાયું છે, કોક બેન હતા એને મહારાજને માટે ભાથું બંધાયું છે અને સાથે મોકલ્યું છે. એ પછી ખબર નહીં બોલો ભાઈ લઈને હારે આવી ગયો ખરો. તે બાઈએ એમ કહ્યું છે, જે સાધુ જમે ત્યારે પાછો વળજે, જમાડ્યા વગર તું પાછો આવતો નહીં. ટીમણ લઈને આવ્યો છો અને સંતોને તમે જમાડો. ત્યારે મહારાજે કહ્યું છે, એલા બેસો મહાપુરુષ, બેહો 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 બેહો. હવે બે બાઈએ આપણા માટે ટીમણ મોકલાવ્યું છે ને, ખબર હોય વહેલા જાગીને હાલતા થયા છે. આગલે ગામ રાત હતા, જાગીને તરત ચાલતા થયા. મહારાજ જનરલી આવું કરતા કે સવારમાં વહેલા નીકળી જાય એટલે થોડે દૂર સુધીનો પંથ કપાઈ જાય, અજવાળું થાય. વહેલા હાલી નીકળવાનું કારણ એટલા માટે કે નાવા ક્યાં જવું, પાણીના કૂવા બધા જ અંધારામાં આપણે જઈએ તો કંઈક પ્રોબ્લેમ થાય. સંતો રેડામાં કે વડતાલમાં ગમે ત્યાં ઝાઝા ભેગા થયા હોય, નાવા જવાનું હોવાર બધાને થાય ને તો જાગી જાય બધા ચાર વાગે, પછી ધૂન બોલે, અજવાળું થોડુંક થવા દે, બહુ હુજણું થાય એટલે પછી બધા નાવા જાય. એટલે મહારાજ કામ જ્યારે બાર ગામ જવાનું ત્યારે આ કરતા, સવારે ચાર વાગે જઈને હાલતા જ થઈ જવાનું, જ્યાં પાણી આવે ત્યાં નહીં લેવું. મહારાજ કે બેસો બેસો મહાપુરુષ. ત્યારે આત્માનંદ સ્વામી કહ્યું છે, મહારાજ પાણી આવે ત્યારે દાંતણ કર્યા પછી જમીએ. તે દાડે જરા આટલું હશે, કેટલું દાંતણ કરીને પછી મોઢું ધોઈને જમી લેવાનું. જાણું કેવલભાઈ પૂજા નહીં કરવાની, નાવાની નહીં. પૂજા પ્રત્યક્ષ સામે પ્રભુ બેઠા હતા, કેવી વાત કરો, આમ કરીને આમ પ્રભુના દર્શન કરી લીધો, પ્રત્યક્ષ ભગવાન હારે રહે છે, પૂજા કરવાની બાકી રહેતી નથી. તેમ છતાં પૂજા કરતા ઓપા સાહેબ મૂકી નહોતી દીધી કોઈ, પણ આ તો મહારાજે કીધું કે ભાયાત્મા સામે કે મહારાજ દાંતણ પાણી કરીએ, પાણી આવે એટલે. ત્યારે મહારાજે કહ્યું છે, પરમહંસને વળી દાંતણ શું કરવું, તો મારે દાંતણ એના કરવા, અને દાંતણ ચાવવું અને ટીમણ ચાવવું બે હરખું છે ને, ટીમણ ચાહી નાખો એટલે દાંતણ થઈ ગયું. પછી સાધુ તો બધા જમવા જ બે ગયા, મોટું મોટું ધોવાનું પાણી નહીં ને ધોવું કેવી રીતે. ને મહારાજને કહ્યું છે, મહારાજ તમે જમો. ત્યારે મહારાજે કહ્યું, અમે જ નહીં જમીએ. પ્રભુને પાછો પાછો ધર્મ લાગુ પડ્યો એ કે નહીં. અને સાધુ તો બધા જમ્યા અને પછી પેલો માણસ પાછો વળ્યો. પછી માણસને કીધું, તું પાછો વળ. અને સાધુને મહારાજ હવે ચાલ્યા. તે ગામ માનકુવાને ઢૂંકડા આવ્યા ત્યારે મહારાજ લઘુ શંકા કરવા બેઠા. મહારાજ કે મારે લઘુ શંકા કરવા જવું છે. બધા ચાલ્યા જતા ધામમાં, તો મહારાજ કે મારે લઘુ શંકા કરો એટલે મારા તરત રસ્તાના કાંઠે બેઠા ને સંતો થોડાક પછી ધીમા પડી જાય ને એટલે મહારાજ લઘુ કરીને ઊભા થાય ત્યાં સુધી. તે લગારેક છેટું અમારે થયું થોડું, ત્યારે આત્માનંદ સ્વામીએ ડુંગરજીને કહ્યું કે મહારાજને અર્થે એટલે દાંતણ લઈ લે ને ક્યાંકથી આમાંથી. પછી મહારાજ છેટેથી બોલ્યા, તરત ના બેઠા બેઠા હો, એટલે અમારા વાંચતે દાંતણ તોડશો માં
ન લેતા. પછી અમે બધા ઉભા રહ્યા અને મહારાજ કેરડાનું દાંતણ લઈને આવ્યા. ક્યાં મહારાજ ગયા હતા? બાથરૂમ કરવા ઉભા રહી, ભાળી ગયા કેરડો, એમાં દાંતણ સારું ભાળી ગયા. એટલે અમારા માટે દાંતણ ન લેતા, હું લેતો આવું છું. તે મહારાજ દાંતણ લઈને આવ્યા, પછી કોગળો કરીને દાંતણ કરવા લાગ્યા. તરત મોઢામાં મેલ્યું, ચાવવા માંડ્યું, ત્યાં તો મહારાજના મોઢામાં લોહી આવી ગયું. કેરડામાં કાંટા હોય, કડક હોય, પ્રભુને પણ ખબર ના રહી, વાગી ભેઢા છોલાઈ ગયા. મહારાજ કે ઓ ઘસાશે નહીં હવે, કોગળા કરી નાખે. મહારાજને જરા પોટલ્યો હતો પાણીનો. પછી મહારાજને સાધુ ગામમાં ગયા ને સાધુ ઓરડીએ ઉતર્યા ને મહારાજ સુતારને ઘેર ઉતર્યા અને ત્યાં જમીને આવ્યા. સંતો તો વહેલા જમી લીધું હતું દાંતણમાં, એટલે સંતોને જમવાનું હતું ને, પણ મહારાજ જરા જમીને આવ્યા અને સાધુની ઓરડીએ પાસે ઢોલિયો નખાવીને વિરાજમાન થયા અને વેદાંતના અંગની વાત કરવા. મહારાજને વેદાંત હમણાંથી ચડી ગયું છે, ગમે ત્યારે કાંઈક પ્રસંગ આવે એટલે મહારાજ કે વેદાંતની વાત કરો, વેદાંતની ચાલુ કરી. અને આત્માનંદ સ્વામી તથા પરમ ચૈતન્યાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી છે, તમે વેદાંતના પ્રશ્નો શીખો અંદરથી ખોળે ખોળે. આવે ને, આપણે તો વેદાંત ભણ્યા, તમારામાં કોઈ વેદાંત ભણેલા છો? પેલા વેદ ભણ્યા છે એ પેલી વાત કરો. તમારા બાપાએ વેદ ભણેલા? એના બાપાએ? ચાલો, વેદ શું કહેવાય એ ખબર છે કે એ નથી ખબર? ચાર વેદ આવે છે. જ્યારે આ સૃષ્ટિ થઈ ને સૌથી પહેલા ચાર વેદ ભગવાનની વાણી છે, એને પહેલા વેદ બન્યા અને એમાંથી પછી ધીરે ધીરે બધી આ પ્રવર્ત્યું. પણ વેદ છે ને ભગવાન શ્રીમુખમાંથી ઉત્પન્ન થયેલા છે ચાર વેદ. એમાંથી પછી બધા ધીરે 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 બધા શાસ્ત્રો ને ગ્રંથો ને બધું શ્રુતિ સ્મૃતિ ને બધું થવા માંડ્યું. એ બધા ભણેલા હોય જાણે, દયાળુ સ્વામી ભણ્યા બધું, ઘણું બધું. કાશીમાં છેલ્લે સ્વામી પણ પરીક્ષા તરીકે આપેલી નહીં એટલે આપણે એમને કાંઈ ઉલ્લેખ કરીએ ને. ગુરુજીનો પાછો નિયમ એવો કે ભાઈ સંતોને ભણાવવાના ખરા, પણ પાછું એ પ્રમાણે પુરાણી શાસ્ત્રી વેદાંતાચાર્ય કેવું કશું કાંઈ પાછું કોઈ ધ્યાનમાં રાખે નહીં. બાકી બધા હોવ લખે પુરાણી, વગર ભણીએ પુરાણી ને વગર કરીએ શાસ્ત્રી, એવું બધું ઘણું થતું હોય છે. પણ આપણે ગુરુજીની તો મેઇન ભાવના એટલી કે આપણે સંતો ભણી ગણીને હોશિયાર થાય. સ્વામી ઘણું ભણેલા તો કામ લાગે છે ને. નંદ સંતોની પરમહંસની નામાવલી આવે તો બધા અર્થો નીકળે છે ને, નહીતર તો આપણે તો ગૂંચાઈ રહી ઊભા રહી કે આ શું થાય, એટલે બધી એકનો એક જ અર્થ લાગે. પણ એમાંથી સાર વાત કાઢીને આપણને સમજાવે કે આ સ્વામીનું નામ આ છે, એનો અર્થ આ થાય, એ બધું એમાં ભણે એમાં આવે છે. એટલે આ તો ખાલી દાખલો આપું છું. તો મહારાજ આ બધી વેદાંતની ચર્ચા કરાવતા, બધાને સંતોને ભણાવતા. એટલે આત્માનંદ સ્વામીને પરમ ચૈતન્યાનંદ સ્વામીને કે તમે વેદાંતના પ્રશ્ન શીખો. તે અમે ઓરડીમાં બેઠા પ્રશ્ન શીખતા હતા ને મહારાજની પાસે બાઈઓ આવીને બેઠી. પછી મહારાજે કહ્યું છે, એટલે અમારું વચન કોણ માને છે? આજ મહારાજ ધોખો ચાલુ કર્યો છે, જોજો, અમારું કોઈ માનતા જ નથી. અને અમે તો સૌનું માનીએ છીએ જે હમણાં કોઈ આવીને કહે કે મહારાજ અમારે ઘેર જમવા પધારો, ત્યારે અમારે જવું પડે અને જો અમે ન જઈએ માળા વિમુખ થાય. અમારે તો ન જવું હોય તો જવું પડે, પેલા પધરામણી અમારે ઘેરે આવવાનું છે ને. આપણે ખબર પડે કે ભાઈ એ જરા મોટો માણસ, જો પધરામણીને ના પાડશું તો વળી પાછો બીજા બધાને હેરાન કરશે. કાંઈ વાંધો નહીં, હાલો પછી કરો પધરામણી, જઈ આવો. એમ મને કમને પણ એને રાજી કરવા પડે છે. એટલે મહારાજ કહે છે, અમારે બધાને માનવું પડે પણ અમારું જ કોઈ માનતા નથી. પછી આત્માનંદ સ્વામી બોલ્યા છે, કોણ નથી માનતું? આ તો ભાઈ આત્માનંદ સ્વામી તો વચનની મૂર્તિ કહેવાય છે. આટલી પણ મહારાજની આજ્ઞાને લોપેલી નહીં એના જીવનમાં, એવું ભાઈ આત્માનંદ સ્વામીનું જીવન. એટલે કે ગમે અમે તો મહારાજ માનીએ છીએ, તો કોણ નહીં માનતું? તમારી આજ્ઞા ન માની એવું કંઈ ખરું? સૌ માને છે મહારાજ. ત્યારે મહારાજ એ તમે માનો છો પહેલાં વાત કરો, લ્યો સીધો જ કાન જાયલ્યો મારે. હવું માને છે ની વાત કરો, તમે માનો છો? જ્યારે ભગવાન કાન ઝાલે એટલે પછી તો એ
આમળી જ નાખે, પછી મૂકે જ નહીં, તળિયા ઝાટક લઈ લે. હવે મહારાજને કઈ વાતથી ક્યાંથી ક્યાં લાવીને કહેશે, આત્માનંદ સ્વામીને કાન ચાલે, હા વાત સાચી છે, નથી મનાતું, એમ કરીને ત્યાં હું જે લાવીને ઊભું રાખીશ. તમે માનો છો ત્યારે મેં કહ્યું, જે મહારાજ માનીએ છીએ ને, કહો તેમ તો કરીએ છીએ ને. પછી મહારાજ વાતો કરતાં ધોતિયાને વળ દેતા હતા. હવે ધોતિયું મહારાજે પહેર્યું હોય કે પછી ઓઢેલું હોય, મહારાજની ટેવ છે ને, વળ દેવાની ટેવ હતી, દયાળુ રે, આમાં બેઠા બેઠામાં આમાં વળ દીધા, તે ધોતિયાને વળ દેતા. તે મહારાજે આમ ઊંચું કરી અને કહ્યું, જે આ તરવાર ચાલો મનાઈશ. ગાલી લો કઈ ક્યાંથી ક્યાં વાત લાવી મૂકી દીધી. આજ્ઞા માનવાની હોય કે ભાઈ તમારે આ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ કરવાનું, એ તો આજ્ઞા સમજાણી. પણ હવે તો ધોતિયાને સીધું ઊંચું કરીને આમ કે, ચાલો આ તરવાર છે માનો લ્યો, હવે ક્યાં જવું. તોય ભાઈ આત્માનંદ સ્વામી નીકળ્યા એમાંથી. ત્યારે મેં કહ્યું, જે આ મહારાજ તરવાર છે. તો ત્યારે મહારાજ કહ્યું, એ તો ઉપરથી કહો છો, એ તો અંદરનું જાણે. ત્યારે કે ભાઈ આત્માનંદ સ્વામી કે, આ મહારાજ ઉપરથી જ તો, પછી બહાર તો ધોતિયું દેખાય તમે પહેરેલું છે ને, તલવાર થોડી પહેરાય. એટલે તમે કહો છો કે આ તરવાર, તો અમે માની લઈ તલવાર. પછી મહારાજે એમ વાત કરી, જે સાંભળો સાંભળો, રામચંદ્રજી પ્રભુ જ્યારે લંકામાં ગયા ત્યારે તે લક્ષ્મણને બાણ વાગ્યા. એ તો આપણે બધા ઇતિહાસ જાણીએ છીએ. લક્ષ્મણજીને લાગી ગયા બાણ ને મૂર્છા આવી, ત્યારે વૈદ્ય આવીને કહ્યું, જે દ્રોણાચલ પર્વતમાં સંજીવનીની જડીબુટ્ટી છે તે દિવસ ઉગ્યા મોર કોઈ લઈ આવે તો લક્ષ્મણજી જીવે. ત્યારે રામચંદ્રજીએ સૌને કહ્યું હતું, બેઠી હતી આખી સભા, અને સૌને કહ્યું હતું કે ભાઈ કોણ લઈ આવશે દ્રોણાચલ પર્વત ઉપર. હવે ક્યાં લંકા, દ્રોણાચલ પર્વત ક્યાં છે આપણને ખબર નથી, હવે ઇતિહાસમાં ક્યાં હોય. પણ રામચંદ્રજી પ્રભુએ કહી દીધું કે દ્રોણાચલ પર્વતમાંથી ઔષધિ કોણ લઈ આવશે, આ વૈદ્ય કીધું છે, અને દિવસ ઉગ્યા પહેલાં આવવી પડે. દિવસ ઉગી જાય એટલે એ ઔષધિ એનું કામ ન કરે, પછી એ અંધારામાં જ એનો ઉપયોગ થઈ જવો પડે. રામચંદ્રજીએ સૌને કહ્યું હતું કે કોઈએ હા પાડી નહીં, અને હનુમાનજી તો કહેતા વે ચાલી જ નિસર્યા, તેમ અમે કહીએ જે ગિરનાર પર્વત ઉપાડી લાવો. હાલો લ્યો, રામચંદ્રજી પ્રભુની જેમ મહારાજે જ કીધું કે જાઓ ગિરનાર પર્વત ઉપાડી આવો. ત્યારે ચાલી નિસરે પણ જાય ત્યાં સુધી સંકલ્પ ન થાય, જે કેમ થાય અમારો ગિરનાર પર્વત કેવી રીતે હાથ નાખવો, કેવી રીતે ઊંચો કરો, કેવી રીતે ઉપાડી લાવો, સંકલ્પ જ નહીં. કેવી રીતે માનવાનું, આથી ઉપડ્યા એટલે ઉપડ્યા છેક, ન્યા જઈને પૂગી જ જવાનું, પણ સંકલ્પ ન થવો પડે કે મહારાજે કીધું છે ને ગિરનાર હું કેવી રીતે લાવી છે. મહારાજે શીખવાડે છો, બહુ અદ્ભુત વાત. જે કેમ થાય એમ ને એમ નિસંકલ્પ થકો શેરનો પાણો ઉપાડીને જો લઈને આવે તો અમે માની કે એને ગિરનાર ઉપાડ્યો. હાલો લ્યો, લાવવાનું કેટલું, એક શેરનો પાણો લઈને આવતો રહે તો ખરેખર તો ગિરનારનો જ ભાગ છે ને, અને ગિરનાર જ ઉપાડ્યો કહેવાય, ખોટું છે કાંઈ. એટલે મહારાજે આવું ફિટ કરી દીધું, અહીંથી અમે કહીએ ને જઈને લઈને એક શેરનો પાણો લઈને આવે કે મહારાજ ગિરનાર લાવ્યો. મહારાજ કેમ માની લઈ, કેમ તો કે અમારું વચન માન્યું, અમારી આજ્ઞા માની, એને સંકલ્પ કાંઈ ન. પણ ભગવાને આપણને એટલી બધી બુદ્ધિ આપી છે, એટલી બધી બુદ્ધિ આપી છે ને, તે હવે યાદી જ આવે કે ખરા મહારાજ. પણ હવે એમ તો કંઈ ગિરનાર કેવી રીતે ઉપાડવાનો, કોઈ પણ માણાને ખબર પડે, નાના છોકરાને પૂછો તો ખબર પડે ગિરનાર થોડો ઉપડે ને થોડો ઊંચો થતો હોય છે. ભગવાન તો કહે, પણ આપણે તરત કહે હે મહારાજ તમે કહો ખરા, પણ એમ એમ ગિરનાર થોડો અમારે આવે તો મહારાજ હું જાણે. એમ વાત છે, વચનામૃતમાં એમ આવે છે કે કોઈક સમયે ભગવાન કે ભગવાનના મોટા પુરુષ વાત કહે અને આપણા માન્યામાં ન આવે એમ હોય તો એ સમયે તો ના નો, એ સમયે તો હા જ પાડવી. કેટલો સરસ વિવેક શીખવાડે છે, અને એ રાજીપા માટેનું છે. એ વખતે તો ના ન જ પાડવી, પણ આપણું મન ઇન્દ્રિયો અંતઃકરણ બુદ્ધિ એટલા બધા આડા આવે ને એટલે એમ થાય, બધું કીધું ખરું પણ હવે આમ થશે તો આમ થશે તો. મહારાજ ના પાડે કે મોટાના વચનને તમારે હવે પાછું ઠેલવું હોત કેમ ઠેલવાનું. મહારાજ કે પછી એની સમીપે કોઈક એના સેવક હોય ને એની પાસે જઈને કીધું કે મહારાજે કીધું છે, આ મોટા સંતોએ વાત કરી છે, પણ આટલી વાત એમાં મને મનાતી નથી તો આનું શું કરવું. પછી એ જઈને એની પાસે સમાધાન મહારાજ કે લઈ આવે, અને એ પછી કંઈ વાંધો લઈ લે, એમાં કઈ મોટી વાત હતી, કાંઈ વાંધો નહીં એમ કરીને સમાધાન થઈ જાય તો રાજીપો એમને આમ ઝળવાઈ રહે. પણ કીધું ને જો ના પાડી તો રાજીપો
ધોવાઈ જાય છે એવું મહારાજે વચનાત્મા શીખવાડી દીધું છે. માટે આપણે એ વિવેક સારંગપુરના બીજા અહીંયા એ વાત છે. તે અમે ગિરનાર ઉપાડ્યો એમ માનીએ, પછી મુક્તાનંદ સ્વામી ભુજથી આવ્યા, પછી મહારાજ મળ્યા અને સાધુ પણ પરસ્પર મળ્યા. મુક્તાનંદ સ્વામી અને મહારાજ બધા એકબીજાને ભેટ. પછી મહારાજે વાત કરી, વળી પાછો મહારાજની વાત પહેલી મગજમાં છે. એટલે વચનમાંનું કેને કહીએ તો અમે દિવસ હોય ને કહીએ જે રાત્રિ છે, ફરીને વાત ચાલુ થઈ. દિવસ હોય ને એમ કહીએ કે રાત્રિ છે, ત્યારે રાત્રિ જ દેખાય. વાત સાંભળજો, શું રાત્રિ જ દેખાય અને રાત્રિ હોય ને કઈ જે દિવસ છે ત્યારે દિવસ દેખાય ત્યારે માન્યું કહેવાય. ઉપાડી લીધું હવે તળિયા ઝાટક, કાન રહેવા જ દેવાનો નથી, આંબળી જ નાખવાનો છે. એવી રીતે માને તે અમારી પાસે રહે અને ન માને તે પરબાર અમારી પાસે નહીં જાઓ. હવે ક્યાં જાઓ, હવે મૂંઝાણા સાથ. પછી એ વાતની તો બહુ બધાને મૂંઝવણ થઈ. પછી મહારાજ કહે, એલા સીધ મૂંઝાવશો, જાઓ વિચારવા માટે નહીં, રાતની રાત પડી છે, જાઓ તમને મોકલશે આખી રાત, એ કરાત આપી. પછી અમને કેશવજીની ઓરડીએ ગયાની આજ્ઞા કરીને કહ્યું છે, અમે કહ્યું તેમ મનાય તો આવજો, નહીંતર પરબારા ભણી જજો. અમે કીધું એમ મનાય તો અહીં આવવાનું, નહીંતર બારા. પછી તો આખી રાત વિચાર કર્યો ને તેનો એમ નિર્ધાર કર્યો, જે દિવસ હોય ને મહારાજ કહે જે રાત છે ત્યારે અંતરમાં હા તો પડે જે રાત છે, પણ બહાર તો હાળો દિવસ દેખાય, દેખાય આ રોજવાળું દેખાય, અંધારું થઈ નો જ. મહારાજ કહે ના, એને રાત જ દેખાવી જોઈએ. રાત દેખાય એટલે રાત તો અંધારું થવું પડે, અને રાત હોય ને મહારાજ કે દિવસ હોય તો અજવાળું દેખાવું જોઈએ. આવી વાત છે. મહારાજ કહે તો તમે માન્યું, નહીં તમે માન્યું નહીં. રાત હોય ને મહારાજ કે જા તો દિવસે, ત્યારે અંતરમાં હાથો પડે જે દિવસે, પણ બહાર તો રાત દેખાય છે. એમ વિચારીને મહારાજ પાસે આવ્યા ને મહારાજ દાતણ કરતા હતા ને સાધુને આવતા દેખીને હસ્યા. ખબર હોય ને રાતની રાત બિચારા સંતોને ખોફવણથી ખોફવણથી હોય, અંતરમાં બધું જરા મનમાં મુંઝારો થયો, હું કરું, આ પાડવી ના પાડવી, આમ કેવું તેમ કહું. અને પ્રભુએ તો પરબારા જવાની વાત કરી દીધી છે, નહીંતર આવવાનું જ નહીં, તમને દેખાવો જોઈએ દિવસ કે રાત, એની સામે અમે કીધું એમ જ વચન બનાવવું જોઈએ. એટલે મહારાજ હસ્યા ને પછી બોલા જે એલા શું સમજીને આવ્યા, પાછું વાત પાછી ઉખાડે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, મહારાજ જેમ તમે કહો છો તેમ અંતરમાં ધા પડે છે. મુક્તાનંદ સ્વામી તો ત્યાં પૂગી ગયા. ક્યાં સુધી? અંતરમાં હા પડે છે. આપણે ક્યાં પૂગવાના? આપણને કોઈ એમ કહે કે અત્યારે રાત છે તો અંતરમાં આપણે હું મોટા તોડા ફેંકો છો, મોટા ગોળા ફેંકો છો, રાત છે અત્યારે, આવો દિવસ ઉગી ગયો છે ને 8 વાગ્યાનો સમય થઈ ગયો છે ને એટલો બધો તડકો છે, અને રાત કાંઈક તમને સાંજે બટેકા જેવું વાયુ તો નથી થઈ ગયું, ખવાય નથી ગયું, કાંઈ ભાન તો છે ને, જાગી તમે જ જાગી ગયેલા છો ને, આપણે એમ જ એને કહીએ તમે જ જાગ્યા છો ને, તમે ઊંઘવા નથી. તો મુક્તાનંદ સ્વામી તો વાતને પામી ગયા કે મહારાજ હાથો પડે છે, અંતરમાં આ પડે છે, બધી વાત સાચી, તમે કીધું એટલે વાત મનાય છે એમાં ના. મુક્તાનંદ સ્વામી કહ્યું છે, મહારાજ જેમ તમે કહો છો તેમ અંતરમાં હાથો પડે છે, પણ બહાર દેખાય છે તે ટળતું નથી, એનું હું કરું. મહારાજે કીધું રાત તો કાંઈ વાંધો નહીં, મહારાજે જ આનું દિવસ નામ પાડ્યું છે ને, મહારાજે આનું નામ રાત પાડી દીધું, ચાલો રાત. હવે એટલે વાત તો હાથો પડે છે, પણ હવે અંત આમ બહાર દેખાતું નથી, એનું શું કરું? પ્રોબ્લેમ એક જ રહ્યો. સ્વામી સર કરી ગયા મહારાજની જે આજ્ઞા છે એને, એટલે મહારાજને રાજીપો અંદર થઈ ગયો હવે કે સ્વામીને હાથો પડી જાય છે, એટલે એનું પોતાનું કાંઈ ડાપણ રહ્યું નથી, એની બુદ્ધિ કાંઈ આડીઅવળી હાલતી નથી, જેમ મહારાજનું વચન એ પ્રમાણે યથાર્થ એ રૂપમાં જ હાલે છે, પણ બહાર દેખાતું નથી એટલે એનું શું કરું? અંતરમાં તો આ પડે છે, પણ બહાર દેખાય છે તે ટળતું નથી. ત્યારે મહારાજે કહ્યું છે, અંતરમાં મનાય છે તે જ ખરું છે, બહાર દેખાય તો સ્વામી ખોટું છે. લો, બહારનું જ કાંઈ નહીં, તમને અંતરમાં મનાઈ ગયું નહીં, અમે કીધું છે એ વચન તો મનાઈ ગયું, બહાર તો જેમ હોય એવું જ દેખાય, પણ અંતરમાં મહારાજે કીધેલી વાત યથાર્થ રૂપમાં સ્વીકાર થઈ ગયો એટલે આવી ગયું. એ કઈ વાત? આગળ જે મહારાજે કીધું કે જાઓ ગિરનાર ઉપાડીને લઈ આવો, અને જઈને એક પાણો લઈને આવતો રહે તો પણ મહારાજ કે અમે માનીએ તમે ગિરનાર ઉપાડ્યો. એટલે એટલા માટે માનવાનું
કે તમે અમારું વચન માન્યું, તમે એમાં શંકા ના કરી, તમે બુદ્ધિ ના ચલાવી, મહારાજના વચને તમે કરી દીધું. જેમ રામચંદ્રજી પ્રભુના વચને હનુમાનજી પર્વત લઈ આવ્યા અને એ તો હતા એવા, એ તો ભગવાનનો પછી પ્રતાપ ભળે. આ બધું કામ ભગવાનનું છે. જેટલો આપણને વિશ્વાસ કે નિષ્ઠા પાકી થાય ને પછી પ્રભુનું કામ ભેગું આવે છે. શરૂઆત આપણે એમાં એના માટે પગ દઈને ચાલવાનું છે. આપણે આપણા બુદ્ધિના ડાપણને, ડોળને, અંતઃકરણને એક બાજુ મૂકીને, મનને એક બાજુ મૂકીને ભગવાન કે ભગવાનના મોટા પુરુષના વચનને બરાબર પાકા પાયે પકડીને ચાલીએ ને તો પછીનું કામ બધું ભગવાન કરે છે. નહીંતર હનુમાનજીથી આખો દ્રોણાચલ પર્વત કેવી રીતે ઉપાડીને આવે? એને દિવસ ઉગતા પહેલાં લાવી દેવાનો, પણ એને વચન માન્યું તો એનાથી કામ થયું. એમ મહારાજ કે તમને અંતરમાં મનાય છે ને એ સાચું છે ને બહાર દેખાય ખોટું, તે પછી બધા સાધુ રાજી થયા ને મહારાજ ખૂબ હસ્યા. મહારાજ રાજી થયા કે હા બહુ સારું. એવી રીતે આ ભયાત્માનંદ સ્વામીની વાત સ્વામીએ મહારાજના પ્રસંગે લખેલી આપણે સાંભળી. સજાનંદ સ્વામી મહારાજ મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજો, મારે હૈયે હૈયા ના હાર, અતિ ફાવી ગયો છું વાલા, અતિ ફાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને સ્વામી મહારાજની